સુરતના હાટકેશ્વર ભાઈપુરા વોર્ડમાં આવેલા એકતા એપાર્ટમેન્ટના રહીશોને આજે એક મહત્વનો દિવસ છે. રાજ્ય સરકારે 100% પેનલ્ટી માફ કરતા તમામ 576 વધુ રહીશોએ આપણે તેઓને બાકીના જે હપ્તાની રકમ હતી તેઓ આજે ચેક સ્વરૂપે આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડના સત્તાવાળાઓને સુપ્રત કર્યા હતા. માનનીય સંસદ સભ્ય શ્રી સોલંકી અને સ્થાનિક આગેવાન અને એકતા એપાર્ટમેન્ટના પ્રમુખ મનોજભાઈ મકવાણા સહિત તમામ રહીશોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને આપણે આ યોજનાનો લાભ લેવા માટે બાકીના નીકળતા હપ્તાની રકમ પેટેના ચેકો આજે સુપ્રત કર્યા હતા. આગામી સમયમાં આ લોકોના સપનાનું ઘર તેઓને મળે તે માટેના આ પ્રયાસો હશે. ખાસ કરીને જોવામાં આવે તો અત્યંત ગરીબ અને મધ્યમ વર્ગને કહી શકાય તેવા શ્રમજીવી વિસ્તારના વસાહતના આપણે આ 576 જેટલા વધુ આપણે એકતા એપાર્ટમેન્ટના મકાનો જે જર્જરિત થઈ ચૂક્યા હતા, ચોખ્ખી બની ચૂક્યા હતા અને ભૂતકાળમાં 6થી વધુ વ્યક્તિઓનો એ ભોગ લેવાયો હતો અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે સ્થાનિક આગેવાન મનોજભાઈ મકવાણાના અથાગ પ્રયાસો અને એકતા એપાર્ટમેન્ટના રહીશોની એકતા આજે રંગ લાવી છે. આવો આપણે તેઓને પૂછીશું કે જ્યારે આપણે આ ભાડાના બાકીના હપ્તાની રકમ જેવો આપણે ચૂકવી રહ્યા છીએ ચેક સ્વરૂપે ત્યારે કેવું લાગી રહ્યું છે? શું કહેશો મનોજભાઈ? જે સર, ખૂબ જ લાંબી મજલ હતી. જે સર, એકતા એપાર્ટમેન્ટના રહીશોની અત્યંત જોખમી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છો. 6 વ્યક્તિનો ભોગ પણ લેવાઈ ચૂક્યો છે અને ઇજાગ્રસ્ત પણ થયા છે અને હવે જયારે સપનાના ઘર તરફ તમે પ્રયાણ કરી રહ્યા છો, કેવી લાગણી છે? હવે રીડેવલપમેન્ટની યોજનામાં સૌથી પહેલા તો દસ્તાવેજ કરવાનો હોય એટલે દસ્તાવેજની પ્રક્રિયાની અંદર સૌથી પહેલાં અમારા ત્યાં હપ્તાની રકમ લોકોની બાકી નીકળતી હતી. હવે અહીંયા એકદમ એક જ રૂમના મકાનોમાં ખૂબ જ નબળા વર્ગના લોકો રહેવાથી આ માતબર રકમ ઉપર ચડેલી પેનલ્ટી 2% લેખે જે અમે લોકો 3-3, 4-4 લાખ રૂપિયા ભરી શકતા નહોતા, ગુજરાત રાજ્યના પનોતા પુત્ર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફ અમે લોકોએ રજૂઆત કરી. એમાં અમારા માન્ય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પટેલ અને અમારા માન્ય સાંસદ કિરીટભાઈ સોલંકી અસરકારક રજૂઆત કરતા અમારા માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ અમારા બધાનો અવાજ સાંભળી અને અમારી આજે જ્યારે પેનલ્ટી 2% લેખેની પેનલ્ટી 100% માફ કરી દીધી છે ત્યારે અમારામાં આનંદ અને ઉત્સાહનો ખૂબ જ થયો છે. આજ રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડના માન્ય અધિકારીશ્રીઓને બોલાવી અને અમે 43 ચેક એમને સુપ્રત કર્યા. ત્યાર પહેલાં અમે 100 કરતાં વધુ ચેક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભારત શાખામાં જમા કરાયા. આમ પેનલ્ટી માફ થયા પછી 150 કરતાં વધુ લાભાર્થીઓએ પોતાના હપ્તાની રકમ ભરી દીધી છે અને બાકીના લોકો ટૂંક જ સમયમાં ભરશે. શ્રમજીવી વસાહત હતી, અત્યંત ગરીબ સ્થિતિમાં લોકો રહી રહ્યા હતા, સ્વાભાવિક રીતે પેનલ્ટી ભરી શકે તેવી હતી. પેનલ્ટી 2% લેખેની પેનલ્ટી 100% માફ કરી દીધી છે ત્યારે અમારામાં આનંદ અને ઉત્સાહનો ખૂબ જ થયો છે. આજ રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડના માન્ય અધિકારીશ્રીઓને બોલાવી અને અમે 43 ચેક એમને સુપ્રત કર્યા. ત્યાર પહેલાં અમે 100 કરતાં વધુ ચેક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભારત શાખામાં જમા કરાયા. આમ પેનલ્ટી માફ થયા પછી 150 કરતાં વધુ લાભાર્થીઓએ પોતાના હપ્તાની રકમ ભરી દીધી છે અને બાકીના લોકો ટૂંક જ સમયમાં ભરશે. શ્રમજીવી વસાહત હતી, અત્યંત ગરીબ સ્થિતિમાં લોકો રહી રહ્યા હતા, સ્વાભાવિક રીતે પેનલ્ટી ભરી શકે સ્થિતિ હતી, પરંતુ ભૂતકાળનો આપણે વાગડવા જઈએ તો 6 વ્યક્તિનો ભોગ લેવાયો હતો અને ઇજાગ્રસ્ત થયા હતા. તેવી હાલતમાં અહીંયા નાગરિકો વસવાટ કરતા હતા. સાહેબ, આ એક જ રૂમનું મકાન છે, ખૂબ જ જર્જરિત છે, 35 કરતાં વધુ ધાબાઓ જમીનદોસ્ત થઈ ગયા છે. આજ રોજ પણ બ્લોક નંબર 11 રૂમ નંબર 266 અને બ્લોક નંબર 3માં 2 ધાબા જર્જરિત થયા, તેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા. આજે માન્ય સાંસદ અને ગુજરાત હાઉસિંગ બોર્ડની હાજરીમાં અહીંયા એકતા એપાર્ટમેન્ટની અંદર પણ આવી હોનારત સર્જાઈ. આ મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડે આ મકાનો ભયજનક હોવાની નોટિસો આપી દીધી છે. પણ જવું તો ક્યાં જવું, ખૂબ જ ગરીબ વર્ગના લોકો રહે છે, ક્યાં રહેવા જાય, એટલે જીવના જોખમે પણ આ ભયજનક મકાનોમાં રહે છે. પરંતુ પેનલ્ટી માફ થવાના કારણે અમે પેટે પાટા બાંધીને પણ અમારા હપ્તાની રકમ અમે ભરી રહ્યા છીએ. હવે ગુજરાત સરકારને અને ગુજરાત હાઉસિંગ બોર્ડે અમારી નમ્ર વિનંતી, અમારું રીડેવલપમેન્ટ યોજના ઝડપથી શરૂઆત કરે. આપણે સપનાનું ઘર મળશે એટલે આપણા ગુજરાત સરકારે 100% પેનલ્ટી માફ કરી દીધી છે. એના હિસાબે સંદર્ભમાં અમે હપ્તાની રકમ બધી ભરી રાખી છે અને બધા ભરવા તૈયાર છે. હવે અમને ગુજરાત સરકાર
456 મકાન બનાવીને અમારું ભાડાના પૈસા આપે, અમારે રીડેવલપમેન્ટ થઈ ગયું છે, બી સફળવાળાની ટેન્ડર ગયું છે, એ અમારે ભાડાની રકમ આપે અને અમે ખાલી કરીને અમારું મકાન તરત બનાવીને આપે. સરકારને મારી વિનંતી. ખૂબ જ જોખમી પરિસ્થિતિમાં તમે વસવાટ કરતા હતા, લગભગ આપણે વર્ષો થયા રીડેવલપમેન્ટ 2000 એમાં પણ કેન્દ્ર સરકારો 7000 નથી આપતી, પરંતુ રીડેવલપમેન્ટની સરકારે 100% સીધી ભેટ તમને આપી છે. અમે એકતા એપાર્ટમેન્ટમાં રહીશું અને અમારા પ્રમુખ સાહેબ માનનીય શ્રી મનોજભાઈ મકવાણા એમની તથા અમારા જે એસોસિએશનના તમામ સભ્યો એટલે આપણા ગુજરાત સરકારે 100% પેનલ્ટી માફ કરી દીધી છે. એના હિસાબે સંદર્ભમાં અમે હપ્તાની રકમ બધી ભરી નાખી છે અને બધા ભરવા તૈયાર છે. હવે અમને ગુજરાત સરકાર 456 મકાન બનાવીને અમારું ભાડાના પૈસા આપે, અમારે રીડેવલપમેન્ટ થઈ ગયું છે, બી સફળવાળાની ટેન્ડર ગયું છે, એ અમારે ભાડાની રકમ આપે અને અમે ખાલી કરીને અમારું મકાન તરત બનાવીને આપે. સરકારને મારી વિનંતી. ખૂબ જ જોખમી પરિસ્થિતિમાં તમે વસવાટ કરતા હતા, લગભગ આપણે વર્ષો થયા રીડેવલપમેન્ટ 2000 એમાં પણ કેન્દ્રની સરકારો 7000 નથી આપતી, પરંતુ રીડેવલપમેન્ટની સરકારે 100% સીધી ભેટ તમને આપી છે. અમે એકતા એપાર્ટમેન્ટમાં રહીશું અને અમારા પ્રમુખ સાહેબ માનનીય શ્રી મનોજભાઈ મકવાણા એમની તથા અમારા જે એસોસિએશનના તમામ સભ્યોની જે મહેનત છે, અથાગ મહેનત, એમાં વધારે પડતી મનોજભાઈની રજૂઆતો છે. હાઉસિંગ બોર્ડમાં દોડાદોડી કરવી, ગાંધીનગરમાં દોડાદોડી, અને એક બી પૈસો ઉઘરાવવાનો નહીં, પોતાના સ્વખર્ચ છે અને આખો દિવસ વિચાર રહીને અમે સાહેબોની વાત જોઈ મોટા મોટા અમલદારો માટે. અને તે છતાં પણ અમને અત્યારે અત્યંત આનંદ એ થાય છે કે અમે જે 5 વર્ષ દોડા કર્યા એ અમારા લેખે લાગ્યા અને એનું અમે જે મહેનત કરી એનું ફળ અમને મળ્યું. અને ભલું થોજો માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબનું અને જગદીશભાઈ સાહેબનું કે એમને અથાગ પ્રયત્ન કરી અને અમારી જે આ રોકાઈ ગયેલી ગાડી હતી અને એને પાટે લગાવી, અને હજુ બી અમે તો કહીએ છીએ કે અમારું સર્વસ્વ કામ વ્યવસ્થિત રીતે સંપૂર્ણ રીતે થઈ જાય એ રીતે અમને સાથ અને સહકાર આપે એના માટે અમે એમના બહુ જ આભારી છીએ. પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છીએ, અત્યંત ઝડપી કહી શકાય તેવા ગમે ત્યારે મોત ઉપર જડું છું અને હવે જયારે રીડેવલપમેન્ટ માટે તમારે મકાનો આગળના ભાગ ઉપર તમે ઉભ્યા છો. જોખમી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છીએ, કારણ કે અત્યારે અમે માન્ય શ્રી મુખ્યમંત્રી શ્રી અમને 100% પેનલ્ટી માફ કરી અને અમારા ધારાસભ્યના પણ એકાદથી અમે આગળ આવ્યા. હવે અમે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જશે એવી અમને આશા છે. રીડેવલપનું ઝડપી કામગીરી કરે, કેમ કે મધ્યમ વર્ગ છીએ અમે, તાત્કાલિક એકદમ દસ્તાવેજ કરાવીને ભાડાની રકમો જલ્દી ક્યાં જઈએ તો જઈએ ક્યાં, અમારી એ પરિસ્થિતિ છે. બહાર નીકળી જશે એવી અમને આશા છે. રીડેવલપનું ઝડપી કામગીરી કરે, કેમ કે મધ્યમ વર્ગ છીએ અમે, તાત્કાલિક એકદમ દસ્તાવેજ કરાવીને ભાડાની રકમો જલ્દી ક્યાં જઈએ તો જઈએ ક્યાં, અમારી એ પરિસ્થિતિ છે. બીજા રહી છે આપણે કેવી પરિસ્થિતિમાં તમે અહીંયા વસવાટ કરતા હતા અને કેટલા વર્ષથી વસવાટ કરતા હતા અને કેવી આપણે તમારી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? મેં લગભગ 25-30 વર્ષથી વસવાટ કરું છું, પણ મકાન બહુ જ જર્જરિત થઈ ગયા છે, રહેવાઈ શકાય જેવું હાલત છે નહીં. હવે અમે ગુજરાત સરકારને રજૂઆત કરી, 100% પેનલ્ટી માફ કરી નાખી, એટલે ખૂબ ખૂબ આનંદ થયો છે. હવે આગળનું કામ દસ્તાવેજ પહેલી તકે થઈ જાય અને ભાડું આપે અને મકાન મળી જાય બસ. મનુદેશી કહેશો કેટલા વ્યક્તિઓના આપણે અસિને હપ્તા પૂર્વના ચેકો આજે સુપરત કર્યા છે, અગાઉ કેટલા સુપરત કર્યા હતા, કેટલા બચી ગયા છે? કુલ 456 મકાનો છે. આ 456 મકાનોમાંથી જે વ્યક્તિ પેનલ્ટી અમારી માફ થઈ એ પછીના 98 ચેક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વાળત શાખામાં અમે જમા કરાવે એસોસિએશન દ્વારા, અને કેટલાક સભાસદો ડાયરેક્ટ પણ ત્યાં જમા કરાવે છે. આ ઉપરાંત આજ રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડના માન્ય અધિકારીશ્રીઓ એકતા એપાર્ટમેન્ટ કોમન પ્લોટમાં આવા ખરેખર અતિવૃષ્ટિના ટાઈમમાં પધાર્યા અને એમની સાથે સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી પણ આવ્યા અને એમની રૂબરૂમાં અમે 43 ચેક એમને સુપરત કર્યા અમારા હપ્તાની બાકી નીકળતી રકમમાં.
આ હતા એકતા એપાર્ટમેન્ટના રહીશો કે જેઓ બાકીના હપ્તાની રકમ પેટેના ચેકો આજે સુપ્રત કરી અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓને આગામી સમયમાં રીડેવલપમેન્ટની પોલિસી આગળ વધે અને તમામ 456 જેટલા રહીશો આ જર્જિક અને જોખમી બની ગયેલા મકાનોમાંથી બહાર આવે અને તેમનું જીવન જોખમ ના થાય માટેના પ્રયાસના ભાગરૂપે આજે આની મહેનત રંગ લાવી છે. ત્યારે અમે જોવા ઉઠીએ રહીએ છીએ કે આગામી સમયમાં ગુજરાત સરકાર ઝડપથી આપણે આ યોજનાને અમલમાં મૂકી અને તમામ આ જે 456 મકાનો છે તેઓને ભૂકંપ પ્રૂફ અને સલામત પોતાના સપનાનું ઘર એ લોકો આમાં વસવાટ કરે ઝડપથી તે માટેની પ્રક્રિયા બહાર નીકળી જાય છે એવી અમને આશા છે. રીડેવલપનું ઝડપી કામગીરી કરે કેમ કે મધ્યમ વર્ગ છીએ અમે તાત્કાલિક એકદમ દસ્તાવેજ કરાવીને બહારની રકમો જલ્દી ક્યાં જઈએ તો જઈએ ક્યાં અમારી એ પરિસ્થિતિ છે. કેવી પરિસ્થિતિમાં તમે અહીંયા વસવાટ કરતા હતા અને કેટલા વર્ષથી વસવાટ કરતા હતા અને કેવી કેવી આપણે તમારી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? મેં લગભગ 25-30 વર્ષથી વસવાટ કરું છું પણ મકાન બહુ જ જર્જરિત થઈ ગયા છે, રહેવાઈ શકાય જેવું હાલત છે નહીં. હવે અમે ગુજરાત સરકારને રજૂઆત કરી 100% પેનલ્ટી માફ કરી નાખી એટલે ખૂબ ખૂબ આનંદ થયો છે. હવે આગળનું કામ દસ્તાવેજ પહેલી તકે થઈ જાય અને ભાડું આપે અને મકાન મળી જાય બસ. મનોજભાઈ કહેશો કેટલા વ્યક્તિઓના આપણે અસિના હપ્તા પેટાના ચેકો આજે સુપરત કર્યા છે? અગાઉ કેટલા સુપરત કર્યા હતા? કેટલા બચી ગયા છે? કુલ 456 મકાનો છે. આ 456 મકાનોમાંથી જે વ્યક્તિ પેનલ્ટી અમારી માફ થઈ એ પછીના 98 ચેક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વાળક શાખામાં અમે જમા કરાવ્યા એસોસિએશન દ્વારા અને કેટલાક સભાસદો ડાયરેક્ટ પણ ત્યાં જમા કરાવ્યા છે. આ ઉપરાંત આજ રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડના માન્ય અધિકારીશ્રીઓ એકતા એપાર્ટમેન્ટ કોમન પ્લોટમાં આવા ખરેખર અતિવૃષ્ટિના ટાઈમમાં પધાર્યા અને એમની સાથે સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી પણ આવ્યા અને એમની રૂબરૂમાં અમે 43 ચેક એમને સુપ્રત કર્યા અમારા હપ્તાની બાકી નીકળતી રકમમાં. આ હતા એકતા એપાર્ટમેન્ટના રહીશો કે જેઓ બાકીના હપ્તાની રકમ પેટેના ચેકો આજે સુપ્રત કરી અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓને આગામી સમયમાં રીડેવલપમેન્ટની પોલિસી આગળ વધે અને તમામ 456 જેટલા રહીશો આ જર્જિક અને જોખમી બની ગયેલા મકાનોમાંથી બહાર આવે અને તેમનું જીવન જોખમ ના થાય પક્કાનું ઘર તેઓને મળે તે માટેના પ્રયાસના ભાગરૂપે આજે આની મહેનત રંગ લાવી છે. ત્યારે અમે જોવા ઉઠીએ રહીએ છીએ કે આગામી સમયમાં ગુજરાત સરકાર ઝડપથી આપણે આ યોજનાને અમલમાં મૂકી અને તમામ આ જે 456 મકાનો છે તેઓને ભૂકંપ પ્રૂફ અને સલામત પોતાના સપનાનું ઘર એ લોકો આમાં વસવાટ કરે ઝડપથી તે માટેની પ્રક્રિયા.